नमस्कार दर्शक मित्रों, आपणे नियाळीसु सिटी लाइन न्यूज चैनल में आज ना मुख्य समाचारों। आज विश्व मलेरिया दिवस, युवती ने मौत ने घाट उतारना हत्यारो प्रेमी गिरफ्तार, हत्यारो प्रेमी आरोपी रियलसर। विश्वना सौथी नाना गीता ग्रंथ धरावतु पदक नु विमोचन, दीकरी माटे माता पिता नी वेदना। वडोदरा खाते बाळकोनो सांस्कृतिक कार्यक्रम योजायो, वडोदरा पुलिस कमिश्नर ने यूथ कोंग्रेस द्वारा आवेदन पत्र अपायो। अमदावाद कांकरिया तळाव में हजारों माछलीओ मौत ने शरणे, भूमा खाते श्री भीमनाथ महादेव मंदिर प्राण प्रतिष्ठा महोत्सव। आजे विश्व मलेरिया दिवस, आजे 25 एप्रिल एटले विश्व मलेरिया दिवस तरीके उजवाय छे। त्यारे मनपाना तज्ञों द्वारा अपायेली माहिती मुजब मेडिस मच्छरोथी डेंग्यू चिकन गुनिया तो एनाफिलिस मच्छरोथी मलेरिया अने क्यूलेक्स मच्छरोथी हाथीपगा सहितना रोगो फैलाय छे। सौथी रसप्रद वात ए छे के मात्र मादा मच्छर ज मनुष्यने करडे छे अने लोही पीवे छे। मादा मच्छरो पोताना वंशवेलो आगळ वधारवा माटे, ईंडाने पोषण आपवा माटे जे पोषक तत्वो जोईए ते मनुष्यना रુધિરમાંથી મળે છે, તેથી मादा मच्छरो करडे छे अने मनुष्यનું લોહી પીવે છે। રાજકોટમાં આજે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે મચ્છરોની આ વિશેષતાઓ અને ફોટોગ્રાફ સાથેનું પ્રદર્શન અલગ અલગ બે સ્થળે યોજવામાં આવ્યું હતું। સવારથી સાંજ સુધી આ પ્રદર્શન યોજાયું હતું, જે નિહાળવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। આ પ્રદર્શનમાં મચ્છર, મચ્છરના લાર્વા અને આ લાર્વા જેનો ખોરાક છે તેવી પોષા, ભક્ષક ગપ્પી અને ગપસુપિયા પ્રકારની માછલીઓનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું। દીપક દવે, SFW મેલેરિયા શાખામાંથી। આજરોજ 25 એપ્રિલ છે અને આજે આ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ એપ્રિલ મહિનામાં એટલા માટે કે હવે પછી મોનસૂન પીરિયડ આવશે, એટલે આ બે મહિનાનો જે ગાળો છે એમાં લોકો આ મચ્છરજન્ય રોગ, જે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ એનાથી જાણકાર થાય કે જે આ આપણી આસપાસના વિસ્તારમાંથી જ પેદા થઈ અને આપણને આ બીમારી ફેલાવે છે, એટલે ખાસ કરીને જેટલા લોકો જાગૃત થશે એટલા આ રોગ ઓછો થશે। યુવતીને મોતને ઘાટ ઉતારનાર હત્યારો પ્રેમી ગિરફ્તાર। રાજકોટના આશાસ્પદ યુવતી દીક્ષા મકવાણાને સવારે કોલેજના ગેટ નજીક જ ધરાર પ્રેમીએ ગુપ્તી જેવા હથિયારના આડેધડ 15 જેટલા ઘા ચીકી મોતને ઘાટ ઉતારી દેનાર ધરાર પ્રેમી રાજને SOG સ્ટાફ જૂનાગઢ નજીકથી દબોચી લીધો હતો અને તેની ઊંડાણપૂર્વકની પૂછતાછ શરૂ કરી છે। રાજકોટના પૂજા પાર્કમાં રહેતી અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી દીક્ષા મકવાણા નામની લુહાર યુવતી આજે તેના નાનીને સાથે લઈને પરીક્ષા આપવા માટે માલવાઈ કોલેજ જવા રવાના થઈ હતી, ત્યારે કોલેજના ગેટ નજીક જ યુવતીની પાછળ પડેલો ધરાર પ્રેમી રાજ દરજી ગેટ પાસે ઉભો હતો અને યુવતીને ઉભી રાખીને યુવતીના નાનીને ખસેડીને તે મારી જિંદગી બગાડી નાખી તેવું કહીને દીક્ષાને ગુપ્તી જેવા હથિયારના 15 જેટલા ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી। બનાવને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી, ત્યારે હત્યારા પ્રેમીને પણ પકડવા માટે પોલીસ ઠેર ઠેર દરોડાના દોર શરૂ કર્યો હતો, ત્યારે હત્યારો પ્રેમી રાજદરજી જૂનાગઢ તરફ નાસી જતો હોવાની માહિતી SOG ટીમને મળતા પોલીસ કાફલો જૂનાગઢ તરફ દોડી ગયો હતો અને તેને દબોચી લીધો હતો અને તેની ઊંડાણપૂર્વકની પૂછતાછ શરૂ કરી હતી। પ્રાથમિક રીતે એવું જાણવા મળેલું છે કે જે મરણ જનાર યુવતી છે એમને અને આરોપીને એક છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તાજેતરમાં જ એ યુવતીનો અન્ય જગ્યાએ સગપણ નક્કી થઈ ગયેલું અને જે આ આરોપીને પસંદ નહીં હોતા એમને કાર રાખી અને આવેશમાં આવી અને કાર રાખી અને એમણે યુવતીનું કોલેજમાં જ્યારે તે પેપર દેવા જઈ રહી હતી ત્યારે ત્યાં એમને ગુપ્તીના ઘા માર્યું અને એમનું મોત નિપજાવેલું। એ પોતાના મોટરસાયકલ ઉપર કાલાવડ થઈ અને જૂનાગઢ નાસી ગયેલો હતો। એ આગળની તપાસ અને ઇન્ટ્રોગેશન બાકી છે ના, એમનું પોતાનું આરોપીનું પણ પેપર ચાલુ હતા અને મરણ જનાર યુવતીનું પણ એ કોલેજમાં પેપર ચાલુ હતું, પેપર દેવા બંને જતા હતા। હત્યારો પ્રેમી આરોપી રિયરસર। રાજકોટમાં ગઈકાલે સરફીરા આશિક રાજે પોતાની પ્રેમિકાની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થઈ જતા તેનો ખાર રાખીને ગુપ્તીના ઘા ઝીકી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે જૂનાગઢ નાસી છૂટ્યો હતો। ત્યારબાદ રાજકોટ પોલીસ ગણતરીની કલાકોમાં જ આરોપીને
જૂનાગઢથી દબોચી લીધો હતો અને માલવ્યનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માલવ્યનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપી રાજ દરજીનો કબજો લઈ તેની તપાસ અર્થે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને પોતે કેટલા વાગે ત્યાં પહોંચ્યો હતો, ક્યાં બેઠો હતો, કેવી રીતે હુમલો કર્યો હતો સહિતની ઝણવટપૂર્વક પૂછતરછ રિહર્સલ કરી હત્યારા પ્રેમી પ્રિય રાજ દરજીએ પોતાની સાથે દગો થયો હોય અને તેને ખાર રાખી પ્રેમિકા દીક્ષાને પતાવી દીધી હોવાની કબૂલાત આપતા પોલીસે તેની કબૂલાતના આધારે હત્યામાં વપરાયેલ હત્યારે કબજે કરવા તજવીજ હાથ ધરી છે. વિશ્વના સૌથી નાના ગીતા ગ્રંથ ધરાવતા પાદકનું વિમોચન. વિશ્વના સૌથી નાના કદના ગીતા ગ્રંથને ધરાવતા પદક પેન્ડલનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે સમગ્ર ગીતા ગ્રંથ ફક્ત એક ચોરસ સેન્ટીમીટર ક્રિસ્ટલ ટેબ્લેટ પર 24 કેરેટ શુદ્ધ સોનાના 18 અક્ષરો વડે અંકિત કરવામાં આવ્યો છે. 18 અધ્યાય 700 શ્લોક. આ સમારોહમાં વ્રજધામ હવેલી સેટેલાઇટના સંસ્થાપક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પીઠાધીશ્વર શ્રી વિજયકુમારજી મહારાજશ્રીએ સ્વયંના પ્રચાર પ્રત્યક જણાવ્યું હતું. શ્રીમદ ભાગવત ગીતા એ હિન્દુ ધર્મનો સૌથી મહાન ગ્રંથ છે જેમાં વિશ્વ શાંતિની વિચારધારા સમાયેલી છે. વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ શ્રી કડીએ પોતાના વિચારો અભિવ્યક્ત કરતા જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત ગીતા એ સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે. વિશ્વમાં પ્રથમવાર શ્રીમદ ભાગવત ગીતાજી પદક સ્વરૂપે પ્રગટ કરવામાં આવી રહ્યા છે અને ગીતાજીમાં સ્વયં ભગવાન કહે છે, જ્યાં હું છું ત્યાં સદાકાળ વિજય અને શ્રી છે. તેથી જે કોઈ વ્યક્તિ પદક ધારણ કરશે તેના જીવનમાં સર્વદા સર્વ કાર્યોમાં વિજયશ્રીની પ્રાપ્તિ થશે. શ્રી ગિરીશ ભાઈ કટકોરિયા CMD તથા શ્રી ગૌતમ સેલારકા અને શ્રી ઋષભ કટકોરિયા ડાયરેક્ટર ઓફ હીરો ગ્રુપે જણાવ્યું કે આજની દુનિયામાં બધું જ સંકોચાઈને નાનું બની ગયું છે. આપણી જૂની પેઢીઓ ધાર્મિક ગ્રંથો અને તસવીરો ખરીદતા અને તેના ધર્મના ભાગરૂપે જતન કરતા હતા. હવે ટેકનોલોજીના માધ્યમથી વૈજ્ઞાનિક જગતે ઘણી મોટી હરણફાળ ભરી છે. અમેરિકન પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં આવી નેનો ટેકનોલોજીની પેટન્ટ મેળવવામાં આવેલી છે. તેનો ઉપયોગ લાખો શબ્દો અને હજારો પાના ભરીને સામગ્રી એક નાનકડા ચીપમાં સમાઈ શકે છે. અમે ટેકનોલોજીના ઉપયોગ વડે 24 કેરેટ શુદ્ધ સોનાના લખાણ પદકમાં રજૂ કર્યું છે. વળી આ પદકને સુદર્શન ચક્રના સ્વરૂપમાં મૂકવામાં આવ્યું છે જેથી જાણીતા કે અજાણ્યા શત્રુઓથી આપણને રક્ષણ મળે. સમગ્ર માનવજાત માટે આ પ્રકારનું પહેલું કવચ છે. ઓમ્નિઝમ નેનો સ્ક્રિપ્ટ ધરાવતા જવેરાતના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. તેમાં હીરા, પ્લેટિનમ અને સોનાની જવેરાતનો સમન્વય કરવામાં આવ્યો છે. આ જવેરાતમાં પ્રમાણિત થયેલા પ્રિસિયસ અને સેમી પ્રિસિયસ સ્ટોન ધરાવતા કસબવાળા દાગીનાનો સમાવેશ થાય છે. આ કદમથી ભારતીય બજારમાં અવનવા ફેશન ટ્રેન્ડ લાવવાની સાથોસાથ અનોખા કન્સેપ્ટ લાવવાનો અમને ગૌરવ છે. અમે પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્યના આશીર્વાદથી આવી જ રીતે પ્રગતિ કરતા રહીશું એવો અમને વિશ્વાસ છે, એવું એમણે ઉમેર્યું હતું. સંપૂર્ણ ભગવદ્ ગીતા 24 કેરેટ અક્ષરોમાં જસ્ટ 1 સ્ક્વેર સેન્ટીમીટરમાં સમાયેલ છે. પૂરા 700 શ્લોક અને 18 અધ્યાય. આજે નેનો ટેકનોલોજીની સફળતાથી આપણે દુનિયામાં પહેલીવાર એવું થઈ શકે છે કે ગીતા આપણે ધારણ કરી શકીએ છીએ. અને ગીતાનું મહત્વ જે છે, અત્યાર સુધી ગીતાનું મહત્વ એ હતું કે આપણા ઘરના સજાવટ હતી, ઘરમાં એક જરૂરી પુસ્તક હતું અને પવિત્રતા હતી. આજે એ પવિત્રતા આપણે આપણી સાથે કેરી કરી શકીએ છીએ. દીકરી માટે માતા પિતાની વેદના. રાજકોટ સહિત દેશભરમાં બાળકો ગુમ થતા હોવાની ઘટનાઓ વધી રહી છે. સોશિયલ મીડિયામાં અનેક બાળકોને ક્રૂર રીતે માર મારવામાં આવતા હોવાની વિડીયો પણ પ્રસારિત થતા હોય છે. ત્યારે એક યુવક પાઇપ વડે તરુણીને અસહ્ય માર મારી રહ્યો હોય તે વિડીયો વોટ્સઅપ પર વાયરલ થયો છે. આ વિડીયો રાજકોટમાંથી ગુમ થયેલી બાળકનો હોવાની વાત પોલીસ પાસે પહોંચી છે. આ વાત પહોંચાડનાર બીજું કોઈ જ નહીં, તેના પિતા જ કહે છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફે જણાવ્યું હતું કે 2 ઓગસ્ટ 2014ના રોજ તરુણી ગુમ થયાની એક ફરિયાદ આવી હતી. તેના પિતા ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા પિતા દીપકભાઈ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને કહ્યું હતું કે મારી ગુમ થયેલી દીકરી છે. પોલીસે હાલ આ વિડીયો ક્યાંથી અપલોડ થયો છે તેની તપાસ શરૂ કરી છે. વિડીયો વાયરલ થતાં જ ભોગ બનનાર દીકરીના માતા પિતાને ગાંધીનગર મીટિંગમાં બોલાવવામાં આવ્યા હતા અને CID દ્વારા તપાસ કરી 1 મહિનામાં દીકરીને શોધી કાઢવાની હૈયાધારણ આપવામાં આવતા માતા પિતાએ દીકરી પરત આવશે તેવી આશા સેવી છે. દીકરી 12 વર્ષની હતી અને આજથી 9 મહિના પહેલા એ અમારો શખ્સ છે. અહીંયા અમે કરિયા કામ કરતો હતો અને અહીંયા વસ્તુ લેવા આવતો હોય છે. એ રસ્તામાં કંઈક લલચાઈ પોસ્ટ લઈને વયો ગયા છે. પછી પોલીસમાં ફરિયાદ લખાવી પછી તપાસ કરવા ગયા રાજસ્થાન તેની ઘેરે. એ શખ્સ અહીંયાથી એ જ ટાઈમે ગુમ થયો હતો એટલે આપણે એની પર શંકા ગઈ. પછી આપણે એને રાજસ્થાન ગોતવા ગયા.
અને આ પોલીસ ભેગી હતી ત્યારે એ કઈ જયેલો નહીં, તે પછી હું મારી એકલો તપાસ કરવા ગયો હતો, એ તપાસ કરી આવતી નહીં, હજી છે નહીં. એ તો વોટ્સઅપ ઉપર ક્લિપ મારા ભત્રીજાના ફોનમાં આવી એટલે એને મને બોલાવ્યો, મને વાત કરી, મને કે આવી રીતના જોવો થઈ ગયા, એટલે ક્લિપ જોઈ એટલે મને ખબર પડી કે આ તો આપણી જ છોકરી છે. પછી મેં પોલીસમાં આપી અને કાલે ગાંધીનગર ગયા હતા, ત્યાં એ કહેતું હતું, એને 30 દિવસનું કીધું છે કે 15 થી 20 દિવસમાં આવી ગયા, જેટલું બને એટલું તાત્કાલિક એમ તપાસનો આદેશ આપ્યો છે. પેલા છોકરી અહીંયા નાની દુકાન છે, તો એ છોકરો કઈ કઈક લેવા આવતો ક્યારેક, તો એ કઈ એમને ખબર નહીં કે કઈ રીતે એને ફોસ લાવીને કઈ રીતે લઈ ગયો, એ કઈ ખબર નહીં. છોકરીને કઈક ફોન લાવ્યું છે, છોકરી છે 12 વર્ષની, ઓછે 35 વર્ષનો, તો હવે રાજસ્થાનનો છે, ભગવાનજીનું નામ છે, અને કઈ જાતનો છે એ નથી ખબર, પણ એ બોલે છે હિન્દી, અને કઈ રીતના બગાડી ગયો. અમે 9 મહિનાથી ગોતી છે, 9 મહિનાથી અમને કે પતો લાગ્યો નહીં, 9 મહિનાથી અમને કોઈ જવાબ દીધો નહીં. આ વિડીયામાં જે ફોટો આવ્યો મોબાઈલમાં, એ ફોટો અમે વિડીયાવાળાને દીધો, તો એ તો હવે તપાસમાં કંઈક ફેર લાગે છે કે હવે કંઈક થાય એમ, તો અમે થોડી થોડી ઠાક્યા કે અમારો મેળ ખાતો નહીં, અમે ગરીબ માણા, અમારે કોઈ માણા ન હોય, અમે કોઈ ક્યાંક જઈ શકીએ તો અમને કોઈ જવાબ દેતો નહોતો. કેટલા ઠેકાણે ગયા, છાપામાં ગયા, તો 2 લીટી તો ચા આપી દે, પોલીસ વાળાને ત્યાં જાય તો એમ કે અમે તપાસ ચાલુ છે, આમ જાય તો એમ કે ચાલુ છે, તમે તમે ગોતો, હવે અમે ક્યાં ગોતવા જાય, અમને કઈ જાણે, અમે ગોતી ગોતી ઠેકા. આજ કેટલો ટાઈમ થઈ ગયો, 9 મહિના થઈ ગયા, છોકરીની હાલત કેવી છે, કેવી મારે જોવો છો ને ટીવીમાં વિડીયામાં બધે આવ્યું છે, તે અમને હક નથી ક્યાંય કે કેટલી મારે છે, કેટલી ઓલી કરે છે, હવે આ રીતના હલવાડી દીધી તો કેવી રીતે નીકળી શકે. વડોદરા ખાતે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વિકાસ માટે વિવિધ કાર્યક્રમ રાખવામાં આવે છે, ત્યારે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી માતા બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ અલગ વિષય પર ડાન્સ અને ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં કોર્પોરેશનના મેયર ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા પોલીસ કમિશનરને યુથ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર અપાયું. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ એ રાહુલ ગાંધી વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં ગઈકાલે પુતળા દહન કરવામાં આવ્યું હતું, જે યુથ કોંગ્રેસના કાર્યકરોથી સયાજીગંજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે સયાજીગંજ પીઆઈ જેજી અમીન દ્વારા કાર્યકર્તાઓને માર મારતા કાર્યકર્તાઓ દ્વારા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વડોદરા લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા ગઈકાલે અમે વેંકૈયા નાયડુનો પુતળા દહનનો કાર્યક્રમ રાખેલો હતો, જેના અનુસંધાનમાં અમારી ધરપકડ થયેલી હતી. સયાજીગંજ પોલીસ ચોકીમાં અમને લઈ ગયા હતા અને પીઆઈ જેજી અમીન સરે અમારી ઉપર અમારી ઉપર હાથ ઉપાડ્યા, મારામારી કરી, ગંદી ગાળો બોલી, તેમજ અમુકને ઈજા પણ થઈ છે, મૂઢ માર માર્યો છે, ખુરશી ઉંચકીને મારી છે, મને પોતે સ્ત્રી હોવા છતાં મારી ઉપર પણ હાથ ઉપાડ્યો છે, મને ગરદનના ભાગે અને હાથની અંદર લોહી જામી ગયું છે, હાથ ઉપાડ્યો તો ત્યાં આગળ, અને મને પણ બીભત્સ ગાળો બોલી છે એમને. જે બદલ અમે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ સીપી સાહેબને રૂબરૂ આવીને મુલાકાત લીધેલી છે, અને સીપી સાહેબે અમને ગઈકાલે એવું આશ્વાસન આપેલું કે સવારે 11 વાગે જે ટાઈમે તમને સમય મળે એ ટાઈમે તમે આવી અને અહીંયા એક અરજી આપી જજો જેજી અમીન સર વિરુદ્ધમાં, અને હું આ કાયદેસરની કાર્યવાહી કરીશ. તમે એક સામાજિક કાર્યકર છો, સામાજિક કાર્યકર હોય, મારું કહેવું એવું છે કે સામાજિક કાર્યકર હોય કે આમ જનતા હોય, પણ જે રીતનું કાલે પોલીસે અમારી સાથે જે કૃત્ય કર્યું છે એકદમ ખરાબ હતું મારી દ્રષ્ટિમાં એવું છે. અને હું એવું આહવાન કરું છું કે જો વડોદરા શહેરની પોલીસ હોય કે પછી જિલ્લાની પોલીસ હોય, હવે જો આવું કંઈ પણ થયું જનતા જોડે કે સામાજિક કાર્યકર જોડે, તો ઉગ્રમાં ઉગ્ર અમે વિરોધ કરીશું. અમદાવાદ કાંકરિયા તળાવમાં હજારો માછલીઓ મોતને શરણે. અમદાવાદ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરનાર કાંકરિયા લેક ફ્રન્ટ પ્રોજેક્ટ માટે તે તળાવમાં સફાઈ જળવાઈ રહે તે જ વિવિધ ફાઉન્ટેન બનાવવા પાછળ તે લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોવા છતાં આજે કાંકરિયા તળાવ ગંદા પાણીથી છલોછલ છે અને પાણીમાં બદબૂ પણ મારે છે. તેને કારણે પૂરતી માત્રામાં ઓક્સિજન નહીં મળવાને કારણે આજે હજારો માછલીઓ મરી ગઈ અને તંત્ર સાવ મુક્ત બનીને બેસી રહે છે. અગાઉના સમયમાં 60 ફૂટ ઊંચો ફુવારો કાંકરિયા તળાવ ખાતે બનાવેલ હતો, તે ફુવારો આજે ગુમ છે, તે ક્યાં છે તેની પણ ખબર નથી એમ વિપક્ષના નેતાએ જણાવ્યું હતું. તળાવનું પાણી સ્થિર છે અને સમયાંતરે પાણી બદલવું જરૂરી છે. છેલ્લા 20 વર્ષથી પાણી બદલવામાં આવેલ નથી. તળાવમાં મોટા પ્રમાણમાં માછલા છે, ઘણીવાર કેમિકલવાળું પાણી આવે ત્યારે માછલા મરી જતા હોય છે.